ટોપિક નંબર ફોરની અંદર વિદ્યાર્થી મિત્રો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. તો પહેલું વાક્ય આપણે જે પેરેગ્રાફની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે પેજ નંબર 26 ઉપર જે દર્શાવવામાં આવેલું છે એમાં સાદો વર્તમાનકાળ, પછી સાદો ભૂતકાળ, પછી ચાલુ વર્તમાનકાળ અને છેલ્લે સાદો ભવિષ્યકાળ એમ ચાર વાક્યો આપેલા છે. તો આપણે તેને જોઈએ કે કેતન પ્લેઝ, તો અહીંયા એસ પ્રત્યય લાગ્યો એટલે સાદો વર્તમાનકાળ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ કેતન પ્લેડ ઈડી લાગ્યો છે ટેનિસ યસ્ટરડે એટલે કે સાદો ભૂતકાળ. ત્યારબાદ કેતન ઇઝ પ્લેઇંગ આઈએનજી લાગ્યું છે ટેનિસ નાવ એટલે ચાલુ વર્તમાનકાળ. એટલે કે જે અહીંયા પાછળ તમને વિદ્યાર્થી મિત્રો જે ઘાટા એવા શબ્દો દર્શાવેલા છે કે તમે એને જોઈ શકો છો કે અહીંયા ઘાટા ઘાટા એવા જે ટુમોરો નાવ યસ્ટરડે આ છે એ સમયસૂચક શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, કે જે સમય દર્શાવે છે અને જે કાળ પણ દર્શાવે. યસ્ટરડે એટલે કે ગઈકાલ, નાવ એટલે કે અત્યારે ચાલુ છે અને ટુમોરો એટલે કે આવતીકાલ. વિદ્યાર્થી મિત્રો તેવી જ રીતના અહીંયા એસ પ્રત્યય લાગ્યો એટલે વર્તમાનકાળ, ઈડી પ્રત્યય લાગ્યો એટલે ભૂતકાળ, આઈએનજી લાગ્યો એટલે કે કન્ટિન્યુ ટેન્સ અને વિલ લાગ્યું એટલે વિદ્યાર્થી મિત્રો ભવિષ્યકાળ એમ દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપેલો છે આપણે, તો આપણે એટલું તો યાર ખ્યાલ આવી જ ગયો હશે કે ઉપર પ્રમાણે કે કોઈ પણ નિયમમાં અત્યારે એટલે કે જે ક્રિયાપદ હોય છે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી. આમાં પ્લેમાં એસ લાગેલો હતો, અહીંયા પ્લેમાં ઈડી લાગેલું હતું, આમાં આઈએનસી લાગેલું હતું, પરંતુ અહીંયા પ્લેની અંદર કાંઈ પણ લાગેલું નથી. મૂળે મૂળ ક્રિયાપદ મૂકેલો છે, માત્ર ને માત્ર આગળ વિલ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ યાદ રાખવાનું છે કે જ્યારે ભવિષ્યકાળનો અભ્યાસ કરતા હોય કે ભવિષ્યકાળ લખતા હોય ત્યારે માત્ર ને માત્ર તમારે વિલ આગળ મૂકવાનું છે અને મૂળે મૂળ ક્રિયાપદ લખવાનો રહેશે. જેમ કે આપણે ભૂત વર્તમાનકાળ હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે ઇઝ, એમ ઇઝ, આરનો ઉપયોગ કરતા હોય. ભૂતકાળ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે વોઝ, વેરનો ઉપયોગ કરતા હોય અને આઈએનજી ચાલુકાળ હોય તો પણ આપણે એમિસારનો ઉપયોગ કરતા હોય. તો એવી જ રીતના ભવિષ્યકાળની અંદર વિલનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ઉદાહરણ એક્ઝામ્પલ જોઈએ કે આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. હવે એનું પાછું સ્નેહા, હવે આઈ સાથે તમે જોઈ શકો છો કે વિલ અને ખાલી ટીચનું ટીચ જ રહી છે. સ્નેહા વિલ ગો, તો ગોનું ગો જ રહ્યું, ટુ ડેલી, ટુમોરો, તો ટુમોરો તો આપણું આવતીકાલે. મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ, મને ઇવનિંગના મિસ્ટર પટેલ મળશે. પછી ત્યારબાદ ત્યારબાદનું છે કે મૃણાલી મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ, કે આવતા મંથે તે મૃણાલિની એ નૃત્ય કરશે. હજી નૃત્ય કર્યું પણ નથી, નૃત્ય ભૂતકાળમાં વયું પણ નથી ગયું કે પછી એ ક્રિયા ચાલુ પણ નથી, એ હવે કરવાની છે. તો એની અહીંયા વિદ્યાર્થી મિત્રો વાક્યરચના આપેલી છે કે કેવી રીતના થાય. તો કે પહેલાં આપણે જોઈએ કરતાં, કરતાં એટલે કે જે બોલે છે જેવી રીતના અહીંયા મૃણાલિની હતું એવી રીતના. ત્યારબાદ પ્લસ વિલ એટલે કે વિલ આપણું મૂકવાનું. ત્યારબાદ વર્બ એટલે કે આપણું વર્બ મૂકવાનો છે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના અહીંયા ખાવું પીવું નવું ધોવું એ વિદ્યાર્થી મિત્રો હોય છે. ત્યારબાદ મૂળ ક્રિયાપદ. ત્યારબાદ અહીંયા જોઈએ કે સેલ સાથે એટલે કે અહીંયા કેવી રીતના કે સાહિલી પ્લસ વિલ એટલે કે પ્લસ ટેલ અસ અ સ્ટોરી. તો વાક્ય કેવી રીતના બન્યું, પેલું કરતા છે એ સાહિલી છે, પછી વિલ, પછી વર્બ આપણો એટલે કે મૂળ રૂપ ક્રિયાપદનું ટેલ અને પછી અસ અ સ્ટોરી એટલે કે શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી. આવી રીતના આપણું વાક્ય બને. હવે પ્રશ્ન વાક્ય વિદ્યાર્થી મિત્રો કેવી રીતના બને છે, તો કે અલી વિલ બ્રિંગ ફાઇવ બલૂન્સ. આ વિધાન વાક્ય એટલે કે ખાલી સામાન્ય વાક્ય છે. હવે એનું પ્રશ્ન વાક્ય, તો વિદ્યાર્થી મિત્રો કરતાની જગ્યાએ આપણે જે આપણે ટુબીનું રૂપ મૂકી દેવાનું છે એ ટુબીના રૂપની જગ્યાએ આપણે કરતા મૂકી દેવાનો છે, તેથી પ્રશ્ન વાક્ય બને છે. જેવી રીતના વિલ અલી બ્રિંગ ફાઇવ બલૂન્સ, પછી પ્રશ્ન ચિહ્ન અને અલી વિલ બ્રિંગ ફાઇવ બલૂન આન્સર બની ગયો એનો ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો. તેવી જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે અલી વિલ નોટ બ્રિંગ ફાઇવ બલૂન્સ, આ નકાર વાક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો વિલ નોટ પણ થઈ શકે છે અને વિલ નોટનું ટૂંકું રૂપ છે, વિલનું ટૂંકું રૂપ છે વિલ નોટનું વોન્ટ.
વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે જોવાનું છે કે આ પ્રશ્નોનો હકાર અને નકાર ટૂંકમાં ઉત્તર નીચે મુજબ મળે છે. તો એની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પહેલું છે કે અહીંયા કે રેહાના વિલ કીપ માય બેગ વિધાન વાક્ય, પછી વિલ રેહાના કીપ માય બેગ પ્રશ્ન વાક્ય, યસ હી વિલ તો સી શેના માટે આવે વિદ્યાર્થી મિત્રો, તો કે સી એટલે કે રેહાના છે એટલા માટે સી, અને નો સી વિલ નોટ અને એનું ટૂંકું રૂપ છે વિદ્યાર્થી મિત્રો એ તમારે યાદ રાખવાનું છે વોન્ટ. તો વિદ્યાર્થી મિત્રો આપણે વોન્ટ જ બધી જગ્યાએ લખશું જેથી આપણે વિલ અને વિલ નોટનો આપણે ખ્યાલ વધુ પડે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે કે ધે વિલ પ્લે ચેસ, પછી વિલ ધે પ્લે ચેસ પ્રશ્ન વાક્ય બન્યું, પછી આન્સર બને યસ ધે વિલ અને નકાર વાક્ય બને નો ધે વોન્ટ અથવા તો વિલ નોટ. હવે સાદા ભવિષ્યકાળના પ્રશ્નો અને તેના ઉત્તરો એટલે કે પ્રશ્ન વાક્ય કેવી રીતના બને છે, તો આપણે WHO છે વિદ્યાર્થી મિત્રો બરાબર, હુ વોટ વેર અને વેન, તો હુ વિલ સિંગ અ સોંગ જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો પહેલા પ્રશ્ન, ત્યારબાદ ટુ બીનું રૂપ એટલે કે વિલ, ત્યારબાદ મૂળ ક્રિયાપદ અને બાકીના શબ્દો. તો જવાબ મને છે આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ, વોટ વિલ અનિતા ઇટ, અનિતા શું ખાતી, અનિતા શું ખાશે, અનિતા વિલ ઇટ મેંગોઝ, અનિતા મેંગોઝ ખાશે. વેર વિલ વિનિત સીટ, વિનિત ક્યાં બેસશે, તો કે વિનિત વિનિત ક્યાં બેસશે, તો વિનિત વિલ સીટ ઓન ધ સ્ટેજ, વિનિત મંચ પર બેસશે. વેન વિલ વી ગો ફોર અ મૂવી, આપણે ફિલ્મ જોવા ક્યારે જઈશું, આપ તો આન્સર મળશે વી વિલ ગો ફોર મૂવી ઓન સન્ડે, આપણે રવિવારે ફિલ્મ જોવા જઈશું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી જે એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝ ઉપર આપણે ધ્યાન દેશું કે એમાં તમારે શું લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો સાવ એવું સહેલું કોઈ ટોપિક હોય તો એ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે કે જેમાં માત્ર ને માત્ર આગળ વિલ લખી અને જે પાછળના શબ્દો છે એ મૂળે મૂળ તમારે મૂકી દેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં મેં આગળ બધી જગ્યાએ વિલ મૂકેલું છે અને ત્યારબાદ જે પાછળ શબ્દ આપેલો છે અહીંયા સીટ ગો ટીચ સ્લીપ સો એ બેઠે બેઠો શબ્દ ત્યાં મૂકેલો છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ તે જ રીતના આ ગ્રામરનો જે પહેલો ક્વેશ્ચન છે એ આગળ વિલ અને તેનું મૂળ ક્રિયાપદ લખી અને લખવાનું રહેશે. હવે પ્રશ્ન નંબર 2ની અંદર કેવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે, તો પ્રશ્ન નંબર 2ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે WHOનો ઉપયોગ કરતા હતા એટલે કે પ્રશ્ન વાક્ય કેમ બનાવવો, તો અહીંયા કાઉન્સમાં આપણે પ્રશ્ન વાક્ય તો આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી પ્રશ્ન બનાવવાનો છે. તો પહેલામાં એ પૂછે હું, તો કોણ નીકળી જશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંડરલાઇન કરેલી જ છે મેરી એન આલ્બર્ટ, તો હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક, ત્યારબાદ વેન આપેલું છે તો વેન વિલ મોના ST, ત્યારબાદ ત્રીજું વાક્ય વેર આપેલું છે તો વેર વિલ ધ ફાર્મર સ્લીપ, ત્યારબાદ વોટ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતના આપણે આપણા આ ક્વેશ્ચન નંબર 2 છે એ ક્વેશ્ચન નંબર 2 છે વિદ્યાર્થી મિત્રો એ સંપૂર્ણ રીતે લખવાનો છે કે તેમાં ત્રીજામાં વેર, ચોથામાં વોટ તો વોટ વિલ મિતાલી સિંહ, ત્યારબાદ પાંચમામાં હુ તો હુ વિલ મીટ ધ ટીચર્સ ટુમોરો, ત્યારબાદ વોટ વિલ તારક ડ્રો, ત્યારબાદ સાતમામાં વેર તો વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો હું અંડરલાઇન પણ કરેલી છે અહીંયા પ્રશ્ન વાક્યની અંદર અને બાજુમાં જે પ્રશ્ન છે એ આપણે કાઢતા જઈએ છીએ અને બાકીના શબ્દો એ તેમને તેમ આપણે લખતા જઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3, તો પ્રશ્ન નંબર 3ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્ન નંબર 3ની અંદર તમારે શું કરવાનું છે કે પ્રશ્ન વાક્ય આપેલો છે પ્રશ્ન વાક્ય પરંતુ તેના જવાબ કેમાં લખવાના છે, યસ અને નોમાં, પણ કેવા સંપૂર્ણ જવાબ લખવાના છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પહેલો જ ઉદાહરણમાં આપેલું હોય કે વિલ નીતા કમ ફોર ધ પિકનિક, તો આપણે લખીએ યસ, તો નીતાના હિસાબે આપણે શું લખ્યું અહીંયા ઉદાહરણમાં સી બરાબર, તો સી વિલ કમ, તો વિલકમનું વિલકમ પહેલાં જે આપણું વિલ હતું તે હવે પ્રશ્ન જગ્યાની જગ્યાએથી નીતાની જગ્યાએ આપણે સી લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો, વિલ આગળ આવી ગયું અને પછી બેઠે બેઠું વાક્ય લખનાર કમ ફોર ધ પિકનિક, પછી નોમાં શું લખવાનું, તો કે નો સી. હવે વિલનું અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થાય એ તમારે યાદ રાખવાનું છે કે આપણે ફરજિયાતપણે વિલ છે એનું વોન્ટ કરવાનું છે, વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ
બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે એમાં આન્સર લખીએ. પહેલો કે વિલ ધ, પહેલો પ્રશ્ન છે કે વિલ ધ પોલીસમેન કેચ ધ થીપ, તો આપણે લખીએ યસ. ધ પોલીસમેન કેમાં આવે? હીમાં. ત્રીજો પુરુષ, હી વિલ કેચ ધ થીફ. નકાર વાક્યમાં હી વોન્ટ કેચ ધ થીફ. બીજું વાક્ય કે વિલ વી ક્લીન ધ રૂમ, તો આપણે લખીએ યસ. પછી વીનું વી, વિલનું વિલ, અને જે બેઠે બેઠું આપણું મૂળ ક્રિયાપદ છે ક્લીન ધ રૂમ, યસ વી વિલ ક્લીન ધ રૂમ, અને નો વી વોન્ટ ક્લીન ધ રૂમ. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પ્રશ્ન નંબર 3 સંપૂર્ણ રીતે એ 10-10 વાક્ય લખવાના છે, તેમાં ખૂબ જ સહેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, તો પ્રશ્ન નંબર 4ની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્ન નંબર 4ની અંદર હવે આપણે શું કરવાનું છે. તો કે પહેલાં પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અને ત્યારબાદ યસ અને નોમાં ટૂંકું જવાબ લખવાનો છે. તો આપણે પહેલું જ જોઈએ આપણે કે પહેલાં આપણે શું આપેલું છે કે આપણે પહેલાં ઉદાહરણની અંદર એમ કીધેલું છે કે પ્રશ્ન વાક્ય, તો અંકિતની જગ્યાએ વિલ, જો કરતાની જગ્યાએ ટુ બી અને ટુ બીની જગ્યાએ કરતા ફરી જાય એટલે પ્રશ્ન વાક્ય બની જાય. તો વિલ હતું બરોબર વિદ્યાર્થી મિત્રો બીજા નંબર ઉપર હતું, એ પહેલા નંબર ઉપર આવી ગયું, અને અંકિત પહેલા નંબર ઉપર હતો તે બીજા નંબર ઉપર આવી ગયું, અને બાકીના શબ્દો બેઠે બેઠા, અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન વિલ અંકિત ડેકોરેટ ધ ક્લાસરૂમ, તો આપણે જવાબ લખીએ યસ. હવે અંકિત શેમાં આવે? ત્રીજો પુરુષ, હી, હી વિલ, અને નકારમાં નો, હી વોન્ટ. પહેલું વાક્ય આપણું છે કે તેજસ વિલ લર્ન સંસ્કૃત. પ્રશ્ન બને છે કે વિલ તેજસ લર્ન સંસ્કૃત, તો આપણે લખીએ યસ હી વિલ, નો હી વોન્ટ. હવે ગ્રેન્ડફાધર વિલ ટેલ અસ અ સ્ટોરી, તો પ્રશ્ન વાક્ય બને વિલ ગ્રેન્ડફાધર ટેલ અસ અ સ્ટોરી, તો આપણે લખીએ યસ હી વિલ, નો હી વોન્ટ. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ 10 વાક્યો આપેલા છે, તો એ 10 વાક્યો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ જોઈ અને આપણે લખવાના છે, અને ખૂબ જ શાંતિપૂર્વક અને સારા અક્ષરે આ જે ટોપિક છે સંપૂર્ણ રીતે આપણે આપણા ગ્રામર બુકની અંદર પેજ નંબર 30 સુધી આપણે વિદ્યાર્થી મિત્રો લખી અને પાકું કરવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.